અત્યારે લીગલી જે પ્રોસેસ ભાઈ બાકી છે એ કરવા માટે હું અહીંયા આવેલી છું. ઘટના જે બની છે એ હું અત્યારે ના કહી શકું, કેમ કે જ્યાં સુધી ઓફિશિયલી મારા બધા જે કામકાજ છે પૂરા ના થાય ત્યાં સુધી કંઈ ના કહી શકું તમને. સર, ઘટના જે બની છે એ વિડીયો ઇનફ છે આઈ થિંક, સો આપ વિડીયો ધ્યાનથી જુઓ એટલે તમને ખ્યાલ આવી જશે કે શું ઘટના બની છે. અને ડિટેલમાં અત્યારે ના કહીશું કે મારા ઓફિશિયલી જે કામ છે પૂરા થશે એટલે હું તમને ડેફિનેટલી એ બતાવીશ. ફેસબુક પર લાઈ આવવાનું ખાલી એક જ કારણ હતું, કેમ કે બધા એમ કહે છે કે આ બેન બી ગઈ છે, ડરી ગઈ છે, કેમ આવતી નથી. પણ મેન રીઝન એવું હતું કે ભાઈ મારે મેન્ટલી બહુ સ્ટ્રેસ હતું અને મારે ઉપર ટેન્શન હતું અને મને ધમકીના કોલ આવે છે અને 50 લાખ સુધીની ઓફર કરે છે, તો એ બધું મિસઅન્ડરસ્ટેન્ડિંગ લોકોને દૂર કરવા માટે હું લાઈવ આવી હતી. એ હું તમને અત્યારે ના કહી શકું સાહેબ, કેમ કે હું એક ડિસિપ્લિન ખાતામાં છું. પોલીસ ડિપાર્ટમેન્ટ એક ડિસિપ્લિન ડિપાર્ટમેન્ટ છે. જ્યાં સુધી હું મારી ઓફિશિયલી જે કામકાજ છે પૂરા નહીં કરું ત્યાં સુધી કાંઈ નહીં કહીશું. પણ યસ, એટલું શ્યોર છું કે જે 12 આવ્યું છે 10% આવ્યું છે. હજી મારી પાસે 90% આખી પિક્ચર બાકી છે. મારી ઓફિશિયલી કામકાજ પતી જાય પછી તમને આખી પિક્ચર રિલીઝ કરાવી દઈશ. એટલે આ બધું બાબત થઈ ગઈ ને આ જે વસ્તુ અત્યારે હું તમને મળી રહી છું 2 દિવસ પહેલા બી મળી લીધી હોત. 90% હું કહું છું તમને કે મારી ઓફિશિયલી થોડા કામકાજ બાકી છે એ પૂરા થઈ